नमस्कार मित्रों, आरोग्य यात्रा में आज आपने एक एवी घरगथ्थु औषधि की बात करीशुं जे लगभग मोटा भागे दरेकना घर में अवेलेबल होय छे। तो ये छे सुवा, अमारी भाषा में सवा पण कहे छे अने सुवा गुजराती भाषा में ने सुवा सवा सुवा आ बधी आपणी लोकल लैंग्वेज में एना थोड़ा नाम फरक छे। तो सुवा जे छे ये आम गरम प्रकृति छे अने शरीर में बहु उपयोगी छे। एना अलग अलग औषधीय उपयोगों बताया छे, ए जरा थोड़ा तमने हूँ बतावा मागू छूँ। तो आ सुवा जे छे ये शरीर ने पुष्ट करनार कीधेलू छे, बलप्रद छे एटले शक्ति आपे छे, शरीरनो वर्ण सुधारनार पण कीधेलू छे, जठराग्निने तेज करे, मासिक न आवतुं होय तो मासिक लावानुं काम करे, गर्भाशय योनि अने शुक्रनुं शोधन करनार छे, गरम वायुनाशक कीधेलू छे, पुत्रदा अने वीर्यप्रद छे। एटले जे लोकोने वीर्यना काउंट ओछा होय शुक्रकोषना तो एने वधारनार कीधेलू छे। संस्कृतमां एने सतपुष्पा कहे छे। तो एने पीरा रंगना फूल आवे छे एटले एनुं नाम संस्कृतनी अंदर सतपुष्पा छे। सुवानी भाजी आम तो एनुं शाक करीने खवाय छे। सुवा जे होय कड़वा तीखा गरम भूख लगाड़नार आहारनुं पाचन करनार स्निग्ध हृदय माते हितकारी तेमज वायु अने कफनो नाश करना छे। पित्त वधारे छे एटले जे लोको गरम प्रकृतिना छे पित्त छे एवा लोकोए जरा सुवानो प्रयोग टाळवो जोईए। सुवा जे छे परम वायु हरनार कीधो छे एटले जे लोकोने गैस थतो होय लोको सुवा फाकी शके छे। जे रीते आपने अजमो फाकीए ए रीते सुवाने पण तमे फाकी शको छो। जठराग्नि तेज करे छे एटले भूख लगाड़े छे। जे बहनों ने बाळक जन्म्यू होय अने ए बाळकने स्तनपान करावता होय अने एमने दूधनुं प्रोडक्शन एटले दूध ओछू थतुं होय, दूध बनतुं न होय तो ए दूधनो वधारो करे छे बाळक माटे। अने आ सुवा जे छे पचवामां हलका होय छे। बळતરા આંખોના રોગ તાવ ઉલટી ઝાડા અને તરસનો નાશ કરનાર કીધેલું છે। સુવાવડ વખતે સુવાનો છૂટથી ઉપયોગ આપણા ગુજરાતમાં અને આપણા દેશમાં છૂટથી એનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે એનાથી ધાવન સારું આવે છે અને બાળકને પચી પણ જાય છે અને બાળકને એ પાછું ગેસ કે કફ કરતું નથી। સુવા ખાધા પછી જે માતાને દૂધ આવે એ બાળકને પણ લાભ કરતું હોય છે। તો સુવાના ઉપયોગથી આજે જેમને બાળકો જન્મ્યા છે એવી જે માતાઓ છે એમના કમરના દુખાવાની પણ સમસ્યાઓ ઓછી થાય છે, એ જે કંઈ ભોજન ખાય એ જલ્દી પચી જાય છે અને વાછૂટ સારી થાય છે। એટલે ઓવરઓલ આપણું પાચનતંત્ર છે એ જે માતૃત્વ ધારણ કરેલું હોય જે બહેનોએ એમના માટે આ બહુ સરસ કામ કરે છે। તો સુવાદાના જે છે એ ગર્ભાશયને ઉત્તેજિત પણ કરે છે એટલે પ્રસૂતિ પછી ગર્ભાશયમાં એનો બગાડ રહેતો નથી। એટલે આ ડિલિવરી પછી સુવા ખવડાવવાની આપણા વિસ્તારમાં આપણા ગુજરાતમાં આ એક વર્ષો જૂની પરંપરા રહેલી છે। સુવાનો અર્ક એટલે એનું જે પાણી નીકળે એને ડીલ વોટર કહે છે અને નાના બાળકોના કાચા લીલા ઝાડા હોય, ઉલટી હોય, પેટ ફૂલી જતા હોય, ચૂંક આવતી હોય વગેરેમાં આ પાણી આપવામાં આવે છે। આપણને કદાચ એક
ગ્રાઇપ વોટર પહેલાના જમાનામાં નાના બાળકોને આપવામાં આવતું, તો આ ગ્રાઇપ વોટર હું માનું છું ત્યાં સુધી એ પણ આ સુવાનો અર્ક જ આવતો હશે, તો એ નાના બાળકોને આ ખાસ આપવામાં આવે, કારણ કે કફ અને વાયુનું એ ઉત્તમ શામક છે, એટલે કફ ને વાયુને મટાડવાનું કામ કરે છે, શરીરમાં થવા દેતા નથી. સુવાદાનાની અડધીથી પોણી ચમચી ચૂર્ણ તમે બનાવો અને એક ચમચી સાકર સાથે ચાવીને ખાઈ જાઓ, તો પેટનો ગેસ આફરો ભરાવો થઈ ગયો હોય, અરુચિ મંદાગ્નિ થઈ ગઈ હોય, તો એમાંથી તમને રાહત કરી આપે છે. રેચક ઔષધિ સાથે જો સુવા લેવામાં આવે તો પેટની અંદર ચૂંક આવતી હોય કે આંકડી આવતી હોય તો એમાં તમને રાહત કરી આપે છે, એટલે આંતરડાની સફાઈ સારી કરી આપતી હોય છે. સુવા અને મેથીનું અડધી અડધી ચમચી ચૂર્ણ ભેગું કરો અને સવાર સાંજ તમે થોડા દિવસ લો, તો જે દુર્ગંધ મારતા પાતળા ઝાડા થતા હોય તો એમાં આ બહુ હિતકારી કીધેલું છે, એટલે મરડા ટાઈપના જે ઝાડા હોય એમાં આ ફાયદો કરતું હોય છે. અડધી ચમચી જેટલું સુવાદાનાનું ચૂર્ણ ઘી સાથે મિશ્ર કરીને ચાટી જાઓ, તો આ 2-3 મહિના તમે ઉપચાર કરો તો બાળકો ન થતો હોય એમના માટે આ નપુંસકતાનો જે પ્રોબ્લેમ છે અને સેક્સની જે સમસ્યાઓ હોય તો એમાં રાહત થાય છે, અને મનુષ્યના શરીરમાં વૃદ્ધત્વ ઓછું દેખાય અને યૌવન પ્રગટ થતું હોય છે, તો આ સુવાદાનાનું ચૂર્ણ એ શરીર માટે શક્તિદાયક અને બહુ અદ્ભુત કામ કરે છે. સુવાની ભાજી જે છે વાયુનો નાશ કરે છે, એટલે જે લોકો વાયુ પ્રકૃતિના લોકો છે એવા લોકોએ સુવાની ભાજી રાત્રે રોજ થોડી ખાવી જોઈએ, એટલે સંધિવા કે આવા બધા જે રોગ છે જે લોકોના વાયુ પ્રકૃતિ છે એ લોકો સુવાની ભાજી ખાય તો એમના માટે એ ફાયદો થાય છે. અડધી ચમચી સુવાનું ચૂર્ણ મધ કે ઘી સાથે ચાટો તો સ્મૃતિ શક્તિ વધે છે, આવું પણ કહે છે, એટલે યાદશક્તિ જે લોકોની ઓછી છે એમના માટે, મેમરી ઓછી છે એમના માટે આ સુવા ફાયદાકારક કીધેલા છે. જઠરાગ્નિ જે લોકોની મંદ છે અને તેજ કરવી હોય તો આ સુવાને ઘી સાથે ચાટવાનું અથવા મધ સાથે ચાટવાની વાત કરેલી છે. બરોબર વધી ગઈ હોય તો એમને સરસિયાના તેલ સાથે સુવાના દાનાનો ઉપયોગ કરવાની વાત કીધેલી છે. સુવાદાના અડધી ચમચી અને ગોળ 1 ચમચી ચાવી ચાવીને ખાવાથી શરીરમાં ભૂખ વધારે લાગે છે, એટલે અરુચિ જે છે એ ઓછી કરી આલે છે. સુવાના ગુણોનો લાભ લેવા નાની 2 ચમચી મધ અને ઘી સવાર સાંજ, એટલે તમામ પ્રકારના જે આ ફાયદા છે આ સુવા આપણને આપે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો કફ અને વાયુ પ્રકૃતિ, પછી બહેનોને દૂધ બાળક માટે જે ઓછું થતું હોય તો એમાં ફાયદો થાય, તો આ રીતે પ્રેગ્નન્સી પછીના જે સમસ્યાઓ છે એમાં પાચન રિલેટેડ સમસ્યાઓ, કામશક્તિ રિલેટેડ સમસ્યાઓ, આ બધામાં સુવા બહુ અદ્ભુત છે, એટલે એનો ઉપયોગ આપણે તો આપણા દાદુમાના વૈદ્યોની અંદર વૈદ્યોમાં આનો ઉપયોગ છે જ અને વર્ષોથી થતો આવ્યો છે. ગામડાઓમાં રહેતા લોકો આનો છૂટથી ઉપયોગ કરે છે, શહેરમાં રહેતા લોકો માટે આ બધું ભૂલાઈ ગયું છે, તો એ ફરીથી આ તાજું કરવા માટે આજે મેં તમને આ સુવાની ભાજી અને સુવાના ચૂર્ણની વાતો કરેલી છે. હવે પ્રશ્નોત્તરીમાં લઈએ.
એક ભાઈએ પૂછ્યું છે કે સી બકથોર્ન જે છે એ નોર્મલ માણસ યુઝ કરી શકે. તો હા, સી બકથોર્ન એ એક એવી ચીજ છે કે એનું કામ છે, અંગ્રેજીમાં એને હિમાલયન બેરી કે, અંગ્રેજીમાં સી બકથોર્ન કે, હિન્દીમાં હિમાલયન બેરી કે છે એને. તો આ હિમાલયન બેરી નોર્મલ માણસ પણ વાપરી શકે, કારણ એનું કામ જ એવું છે કે એ શરીરને ડિટોક્સ કરે, અને ડિટોક્સ કરવાની જે જગ્યા છે એ સૂક્ષ્મ લેવલની છે. એટલે કે શરીરના ટીસ્યુ અને શરીરના સેલ એ નાનામાં નાની જગ્યાએ એ સફાઈ કામ કરે છે. તો હિમાલયન બેરી તમે રેગ્યુલર માણસો જે બીમાર નથી એ લોકો પણ લઈ શકે છે. એક બીજો પ્રશ્ન છે કે હું NDS નું પાલન કરું છું, બપોરે 12 વાગે લીલા પાનનો રસ લઉં છું. લીલા પાનનો રસ જેવો લઉં છું એટલે ચક્કર લાગે છે. તો અહીંયા એ સરગવાના પાનનો રસ પીવે છે. એકલા સરગવાના પાનનો રસ તમે પીશો તો તમને સમસ્યા થશે, એટલે કદાપી એકલા સરગવાના પાનનો રસ ન પીવો. હા, ઘણા લોકો એકલા રચકાના પાનનો રસ પીવાનો પણ પ્રયત્ન કરે છે, તો એમાં પણ આવી સમસ્યાઓ આવતી હોય છે, કેમ કે આપણું શરીર એનાથી હેબિટમાં નથી. એટલે તમારે કદાપી રચકો કે સરગવો એકલો ન પીવો, એના સાથે બીજા કોઈ ફ્રૂટ નાખવા, સલાડ નાખવા અથવા બીજા પાંદડા મિક્સ કરવા અને થોડો સ્વાદ કરી અને રસ પીવા. એકલા એકદમ પીવા જશો તો તમને તકલીફ પડશે. બીજા એક બેન છે ગાંધીનગરના, દક્ષાબેન મનિયાર, એમને લખ્યું છે મને શરદી થઈ છે, હું શું કરું? તો શરદી જે છે એ એટલે શરદીના વાયરસ છે, કફ પ્રકૃતિ આપણે એને કહીએ છીએ. તો કફ કોણ કરે? તો કફ જે છે એ વધારે પડતા ગળ્યા પદાર્થો ખાવા, વાસી પદાર્થો ખાવાથી કફ થાય, ડેરી પ્રોડક્ટો વધારે ખાવાથી પણ કફ થાય, અને ઘણા લોકોનું શરીર જન્મજાત કફ પ્રકૃતિનું જ હોય છે, એટલે એ લોકો ઠંડુ પાણી પીવે તો પણ કફ થાય. તો તમને કઈ ચીજથી કફ વધે છે એ તમારે થોડું ધ્યાન રાખવાનું. આ દરેક વ્યક્તિની પ્રકૃતિ એક અલગ છે. તો કફ ન કરે એવી ચીજો ખાવાનું રાખો. વધાર પડતા પાકી ગયેલા ફળ ખાઓ તો પણ કફ થાય. વધાર પડતા પાણીવાળા ફ્રૂટ્સ તમે ખાઓ તો પણ એ કફ કરે. પેટ ખાલી ન હોય અને તમે રસાહાર કરો, પેટ ભરેલું હોય ને ઉપર રસ પીવા તો પણ આ કફ થાય. તો કફ થવાના ઘણા કારણો છે. જે લોકો શારીરિક શ્રમ બહુ નથી કરતા એમને પણ આ સમસ્યા વધે છે, એટલે મહેનત કરતા હોય છે એમને સમસ્યાઓ શરીરમાં આવતી નથી, પરંતુ જે લોકો ઓછી મહેનત કરે છે, શરીર પાસે કોઈ કામ જ નથી કરાવતા, એમના લોકોને આ કફની પ્રકૃતિ નડતી હોય છે. એટલે કફ પ્રકૃતિવાળાએ કમસે કમ અડધો કલાક 1 કલાક કસરત કરવી જોઈએ, તો એમના શરીરમાં કફની પ્રકૃતિ નહીં રહે, અથવા એમને કફ કંટ્રોલ કરે એવા ખોરાક સાથે સાથે લેવા જોઈએ. જેમ કે તમે લીલા પાનનો રસ કાઢો છો તો એમાં તમે કાળા મરીનો પાવડર નાખો અથવા આદુ નાખો, ફુદીનો નાખો, તો આ બધી જે ચીજો છે એ તમારા કફને કંટ્રોલ કરશે. એટલે આપણું શરીર જેવું છે એના પ્રમાણે એને પ્રોટેક્ટ કરવા માટે તમારે ખાવા પીવામાં નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી ઉત્તમ કફનો રસ્તો એ છે ઉપવાસ. એટલે સવારમાં તમે ઉઠી અને બપોર સુધી જેટલો ખેંચાય એટલો નિર્જરા ઉપવાસ કરવાનો પ્રયત્ન કરો, તો શરીરમાં કફ બહુ કંટ્રોલ થશે, બહુ ફાયદો થાય છે. હા, તમે એવું માનતા હોય કે ખાલી પાણી પીવાથી શું થાય સાહેબ, તો પાણી પણ તમને કફ કરી શકે છે. પાણી પણ કફ કરે, એ કફ પ્રકૃતિવાળા છે, એમને તો પાણી પણ કફ કરે. તો તરસ જોરદાર ન લાગે ત્યાં સુધી પાણી એ ન પીવું,
એટલે સવારે ઉઠીને 6-8 કલાકનો તમે જો નિજરા ઉપવાસ કરશો તો કફની સમસ્યા ઘટશે. બીજું કે ઉપવાસ ક્યાં સુધી કરવું, આમ તો અઠવાડિયે કે 15 દિવસે એકવાર ઉપવાસ કરી લેવો જોઈએ કફ પ્રકૃતિવાળા હોય. કેમ કે અત્યારે આ કોરોનાના સમયમાં કોરોનાની સમસ્યામાં જે ફસાય છે એ મોટાભાગે કફ અને વાયુ પ્રકૃતિવાળા લોકો જ ફસાય છે. પિત્તવાળાના શરીરમાં કફ બહુ થતો નથી હોતો, એટલે એ લોકો જનરલી કોરોનાના રોગના ભોગ ઓછા બનશે. પરંતુ કફ અને વાયુ પ્રકૃતિવાળાને આ કોરોના ઝપટમાં લેવાના ચાન્સ બહુ છે. એટલે આ પ્રકૃતિવાળા લોકોએ 15 દિવસે એકવાર 11 અથવા પૂનમ તમને જે ફાવે નિર્જરા કરવી જોઈએ. નિર્જરા કરવાથી શરીરની અંદર કફના વાયરસનો નાશ થઈ જાય, ખાલી થઈ જાય શરીર અંદર, કચરો બધો ઓછો થઈ જાય લોહીમાં ફરતો, એટલે કફના વાયરસને ખોરાક મળે નહીં. આમ તો એક ડૉક્ટર હતા આપણા ત્યાં સેમિનાર કરવા આવેલા નવરાત્રિના, મુસ્લિમ ભાઈ હતા, એ યુનાનીના ડૉક્ટર હતા. તો એમને સરસ વાત કીધેલી કે ઉપવાસ ત્યાં સુધી કરવો જોઈએ કે તમારી જીભ જે છે આ જીભ ઉપર સફેદ કફ ચોટેલો હોય એ કફ ઓછો ના થઈ જાય અને સફેદ તમારી જીભ ચોખ્ખી ના થાય ત્યાં સુધી તમારો ઉપવાસ કરી લેવો. આ એનો એક પેરામીટર બતાવી દીધું એમને, બહુ અદ્ભુત વાત કીધેલી એમને, ડૉક્ટર મંસૂરી હતા. તો એમને સરસ વાત કીધી કે તમારે ઉપવાસ ત્યાં સુધી ખેંચી લેવો કે જ્યાં સુધી તમારી જીભ સફેદ થયેલી હોય એ સફેદી જતી રહે ત્યાં સુધી ઉપવાસ કરવો. તો આ કફને ઓછો કરવા માટે અદ્ભુત રસ્તો છે. બીજો રસ્તો છે ખાટા ફળનો ડોઝ વધારવો. કફવાળા હોય ખાટા ફળ વધારે રોજ ખોરાકમાં સામેલ કરવા તો એમને કફ ઓછો થશે. એમને કેરું ખાવું છે તો જોડે લીંબુનો રસ સાથે કેરું ખાય, કાં તો કેરુની જે સ્મૂધી બનાવે કેરાની એમાં લીંબુ નાખીને પીવે તો કફ નહીં કરે. એમાં ગરમ મસાલા નાખી અને સ્મૂધી બનાવે તો કફ નહીં કરે. એટલે ગળ્યું ખાવું છે તો ગળ્યાના સાથે તમારે આવી ખટાશ એડ કરી નાખવી, તીખાશ એડ કરવી તો એ કફ ઓછો કરશે. સર, થોડા દિવસ ગ્રીન જ્યુસના પાવડર પર રહેવાય દુખાવો ઓછો કરવા? ચોમાસામાં લીલા પાનની સમસ્યા વધે ન મળે, અને અત્યારે તો આ અત્યારે તમે જુઓ શાકભાજીથી લઈને દરેક લીલા પાંદરા, આ લીલા દાના, હમણાં જ સવારે લીલા દાનાવાળાને પૂછ્યો ભાવ તો 75-80 રૂપિયે એને કીધા. એટલે હવે આટલા બધા મોંઘા પાંદરા લાવી અને એના રસ કાઢીને પીવાય નહીં, તો આવા સમયે લીલા પાનના જે પાવડર છે આપણા ત્યાં ગ્રીન જ્યુસ અદ્ભુત છે. એમાં પાલક, ફુદીનો, કોથમીર, મીઠો લીમડો અને સ્ટીવિયા ગરપણ માટે, અને ગળ્યો ખાટો તીખા સ્વાદ સાથે ટેસ્ટી. તો આ બધાનો ઉપયોગ તમે આવા સમયે કરી શકો, ઓલ્ટરનેટ એ ચાલે. અને જે દિવસે તાજા પાંદરા ન મળે એ દિવસે આનો ઉપયોગ કરી લો, કંઈ વાંધો નથી. તો આ આપણે અનાજ જે છે એ બધો સંગ્રહ કરીને આખું વળસ ખાઈએ છીએ. કેમ કે રોજે રોજ અનાજ તાજું ન મળે તો એનો સ્ટોક કરવો પડે. તો તાજા પાંદરા આપણને ન મળે ચોમાસામાં તો બધા ચીકાસવાળાને આવ્યા હોય, તો એવા સમયે, અને ચોમાસામાં તો જો જૈન કોમ્યુનિટીવાળા તો લીલું ખાતા જ નથી, લીલા શાકભાજીએ ન ખાય, પાંદરાએ ના ખાય, એ લોકો છોડી દે. એ વખતે સૂકા નાસ્તા ઉપર જીવે આ લોકો, ચોમાસામાં સૂકા નાસ્તાનો ઉપયોગ કરે. તો અત્યારે આ કોરોનાનો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે અને કોરોનાનો કેર રોજે રોજ વધી રહ્યો છે, તો હવે તમારે હવે બહુ સાચવવું પડશે. લીલું ખાવ તો પણ સમસ્યા, ન ખાવ તો પણ સમસ્યા. તો એનાથી બચવા માટે તમે લીલા એટલે કાચા સાથે સૂકા નાસ્તાનો ઉપયોગ કરો. કાચું તાજું ન મળે, મોંઘું પડે અત્યારે, અને આવા સમયે બહુ સમસ્યા છે, તો એવા સમયે સૂકા નાસ્તાનો ઉપયોગ કરજો. થોડો ફણગાવાય ફણગાવી લેવું, અનાજ કઠોળને ફણગાવી લેવું અને એનો ઉપયોગ કરવો.
બરાબર. તો સૂકા નાસ્તા અત્યારે આવા સમયે આપણને વધારે ફાયદો કરશે. અને હું તો જોઈ રહ્યો છું કે જો તમારે કોરોનાથી ખરેખર બચવું હોય તો બંને ટાઈમ થાય તો કાચું ખાવું અથવા સાથે સૂકા નાસ્તા ખાવા. પણ તમે રાંધેલા શાક, રાંધેલા દાળ, રાંધેલી ખીચડી, દાળ ભાત આ બધું જે છે એ શક્ય હોય તો એકવાર જ ખાવું, અથવા એકવાર ખાવાથી એ સમસ્યા લાગતી હોય તો એની જગ્યાએ સૂકા નાસ્તાનો પ્રયોગ કરવું. મમરા છે, ખાખરા છે, શેકેલા ચના છે, તો આવું બધું તમે થોડું ખાશો તો એ પેલા રાંધેલા ખોરાક કરતાં તમને ઓછું નુકસાન કરશે. હા, અત્યારે ગરમી અને ભેજ, આ ભાદરવાની ગરમી અને ભેજ એ તો રોગીઓ માટે અને વીક લોકો માટે ભયંકર નુકસાન કરે. તો અત્યારે દિવાળી સુધી સાચવી લેવાનો સમય છે અને આ દિવાળી સુધી કોરોના પીક ઉપર હશે જોરદાર. એટલે અત્યારે હમણાં આ સમયે શક્ય હોય તો દર અઠવાડિયે એક ઉપવાસ કરી લો. જો નિર્જરા ન કરી શકો તો લીંબુ પાણીવાળો કરો, પરંતુ કરવાનું રાખજો તો કોરોનાના સમયમાં તમને બહુ રાહત રહેશે. બીજા એક ભાઈએ લખ્યું છે કે રાત્રે પગની નસ સડી ચડી જાય છે, અંગૂઠા ઠઠવાઈ જાય છે, ઉંમર 49 વર્ષ છે અને વજન 77 કિલો છે. 1 વર્ષથી NDS કરું છું, મને સાંજે 10 વાગે ઊંઘી જાઉં છું અને સવારે 4 વાગે નીંદર ઉડી જાય છે. 5 વાગે એનિમા લઉં છું, બીજી વાર 6 વાગે એનિમા લઉં છું. માથું અને ખભો અને કમર અને વાહામાં દુખે છે. 12 વાગે ગ્રીન જ્યુસ, સરગવાના પાવડર નાખું છું અને 4 વાગે કાચું ખાઉં છું. સાંજે એનિમા લઉં છું. સાંજે બાજરા રોટલા અને શાક, લીલા પાન ચટણી, લીલા નારિયેળની છાશ ખાઉં છું, હીરા ઘસું છું. તો અહીંયા સમસ્યા જે છે તમારી એ થોડી તમારા વજનની છે. તમારું 77 કિલો વજન છે, 1 વર્ષથી કરો છો, તો વજનમાં ફાયદો થયો છે કે નથી થયો એ તમે ઉલ્લેખ નથી કર્યો. પણ હું માનું છું કે કદાચ 1 વર્ષથી NDS કરો છો એટલે અત્યારે 77 કિલો વજન છે તો પહેલાં વધારે હશે, આવું આપણે માની શકીએ. કારણ કે 1 વર્ષથી NDS કરતા હોય એટલે સ્વાભાવિક છે કે વજન તો થોડું ઘટ્યું હોય. અને જો નથી ઘટ્યું તો વજન ઘટાડવાનો પ્રયત્ન કરો. ખાટા ફળ વધારે ખાઓ, લીલા પાન વધારે લેવાના રાખો. લીલો રંગ શરીરમાં વધારે જરૂર છે, ખટાશની જરૂર છે. તમારું વજન 65-70ની વચ્ચે હોવું જોઈએ. એટલે હજી 10-1 કિલો વજન તમારે ઘટાડવાની જરૂરિયાત છે. જેમ જેમ તમારું વજન ઘટતું જશે એમ આ તમારી જે સમસ્યાઓ બાકી રહી ગયેલી છે એ ધીરે ધીરે સારી થઈ જશે. બરાબર. તમે સવારમાં 2 વાર એનિમા લો છો, સાંજે પણ એનિમા લો છો, તો વારે વારે એનિમા બહુ લેવાની જરૂર નથી. તમે સવારમાં 1 વાર વ્યવસ્થિત એનિમા લો, પછી વારે વારે નહીં લો તો ચાલશે. બરાબર. પરંતુ શરીરને જે જરૂર છે એ છે મેઇન, એ છે લીલા પાનની. એટલે લીલા પાન તમે કોઈપણ સ્વરૂપે, પાંદરાના પાવડર રૂપે, લીલા પાનની પાવડરની ગોળી રૂપે, અથવા સ્પિરુલિના આપણા ત્યાં લીલા લીલની પણ ગોળીઓ આવે છે એ, અથવા મોરિંગો અને ચિયાનો એક્સ્ટ્રેક્ટની આપણા જોડે કેપ્સ્યુલ પણ આવે છે, તો એ અને સૂકા પાવડર, ઘઉંના જવારા છે, સરગવો છે, રજકો છે, મીઠો લીમડો છે, આ બધા જ પાવડરો આપણા જોડે અવેલેબલ છે. તો તાજા પાંદરા ન મળે તો પણ આ પાવડરનો ઉપયોગ કરો. એનો વધારે ઉપયોગ કરશો તો તમને એના ફાયદા થશે. કલકત્તાથી એક હેતલબેન મિસ્ત્રી છે, એમને એક મેસેજ લખ્યો છે કે સર, મારા દિયરના સનને હોમોફોલિયાની પ્રોબ્લેમ છે, તો આપણી NDS પદ્ધતિથી શું એને સારું થાય? એની ઉંમર છે 7 વર્ષ. તો હા, આપણી NDS નેચરલ ડાયટ સિસ્ટમ એ એવું કશું છે જ નહીં કે આ રોગમાં ફાયદો કરે અને આ રોગમાં ફાયદો ન કરે, આવું કશું નથી. દરેક બીમારીમાં લાભ આપે, આપેને આપે જ. કેન્સર થયું હોય,
કે કંઈ પણ પ્રોબ્લેમ હોય. હા, નેચરલ ડાયટ સિસ્ટમ તમને 100 વર્ષથી લઈને 200 વર્ષને જ કરી આપવાની, એ શક્ય નથી બનવાનું. પરંતુ તમે જીવો ત્યાં સુધી તમારા શરીરને સારું રાખી શકો, તમને તકલીફો ઓછી પડે, એટલે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એમાં આપણી NDS નેચરલ ડાયટ સિસ્ટમ ફાયદો કરે જ છે. હા, અને નાના બાળકોને તો જલ્દી ફાયદો કરે, એટલે એ લોકો માટે તો વધારે સારું છે. જુવાનિયાઓ અને નાના બાળકોને તો લાભ અદ્ભુત અને જલ્દી દેખાય એવો ઝડપથી મળી જતો હોય છે. જે ઘરડા લોકો છે, વૃદ્ધ છે, એમને સમસ્યાઓમાંથી બહાર નીકળવામાં થોડો ટાઈમ જાય છે, લાંબો સમય લાગે છે. પર્ટિક્યુલર રોગોમાં પણ સમય થોડો લાગતો હોય છે. ચામડીના રોગો છે, કિડનીના રોગો છે, કેન્સર જેવા રોગો છે, એમાં થોડો સમય લાંબો જાય. બાકી કોઈ એવું નથી કે જેમાં ફાયદા ના થતા હોય. બરાબર, તો તમે એનો લાભ લઈ શકો છો, એમને આ પ્રયોગ કરાવી શકો છો. નાના બાળક હોય છે, એમને ખાસ ધ્યાન રાખવાનું છે કે એમને 6 થી 8 કલાકના ઉપવાસ કરાવવાના નથી. એમને સવારમાં જે એનાથી થઈ શકે એવું 3 કલાક 4 કલાક એટલો ઉપવાસ કરાવવો. નાના બાળકો આમે રમતિયાર હોય, આખો દિવસ મજાક મસ્તી કરતા રહેતા હોય, એટલે એમને ખોરાક જોઈએ, કુદાકૂદ કરતા હોય એટલે એમને ખોરાક જોઈએ છે, તો એમને લાંબા ઉપવાસ કરવાના નથી. હા, એમના ખોરાકમાં તમે બદલાવ લાવો કે સવારથી લઈને સાંજ સુધી એમને શક્ય હોય એટલું રો અથવા સૂકા નાસ્તા ઉપર રાખો, એકવાર રાંધેલું ખવડાવો, ડેરી પ્રોડક્ટ નહીં આપો તો વધારે સારું રહેશે. એમના શરીરમાં લીલું પાન વધારે જાય એનું થોડું ધ્યાન રાખવાનું છે. તો બાળકોને આ પ્રયોગ કરાવવાથી જલ્દી રાહત થાય છે, અને જેટલા જેટલા બાળકોએ કર્યા છે એમને બહુ સારા રિઝલ્ટ મળ્યા છે, અમે જોયેલા છે. બરાબર, તો આ તમે એમને કરાવી શકો છો. બીજા એક બેનનો ગઈકાલે ફોન હતો કે સાહેબ મારા વાળ બહુ ઉતરે છે. તો ચોમાસાની અંદર આપણા જે ખોરાક ખાઈએ છે એના કારણે શરીરમાં કફ અને વાયુ પ્રકૃતિનો બહુ વધારો થતો હોય છે. ચોમાસાની સિઝનમાં આ બે પ્રકૃતિ સૌથી વધારે દરેક લોકોને નુકસાન કરે છે, કફ અને વાયુ પ્રકૃતિ. કફ વધી જાય એટલે માથામાં ખોડો થવાના ચાન્સ વધે છે. આ ખોડો એટલે શું? એક પ્રકારનો કચરો, કફ તમારા ચામડીમાંથી બહાર નીકળે છે. તો આ જે કચરો શરીરની અંદર સ્ટોરેજ છે એ કચરાને શરીર બહાર કાઢે છે. તો આ કચરો જે બહાર નીકળે છે એટલે ચામડીના અંદર જે મૂળ છે વાળના, એ આગળ ત્યાં કન્ટામિનેશન થાય છે, ત્યાં સડો થતો હોય છે, અને વાળના જે મૂળ છે એની પકડ ઢીલી પડતી હોય છે સડો થવાના કારણે. એટલે જ્યાં સુધી શરીરનો કચરો નીકળે છે ત્યાં સુધી આ વાળ ખરવાની સમસ્યાઓ હોય છે. અને કફ અને વાયુ પ્રકૃતિ, એમાં કફ પ્રકૃતિ જ્યારે વધે છે ત્યારે વાળ ખરવાના ચાન્સ વધતા હોય છે. તો કફ ન થાય, કફ ઓછો થાય. કફ પ્રકૃતિ એટલે આપણે એવું નહીં માનવાનું કે નાકમાંથી લીંટ નીકળે એને કફ કહેવાય, આવું નથી. લીંટ નીકળે એવું જરૂરી નથી. શરીરમાં કફ તમારા લોહીમાં ફરતો હોય છે, અને એ કફ ક્યારે થાય છે કે શરીરમાં કચરો વધે છે ત્યારે. તમે જે ખોરાક ખાઓ છો એ આંતરડામાંથી લોહીમાં જાય છે, અને લોહીમાં એક જેટલો ખોરાક ગયો એને શરીરે કોઈ પણ રીતે એનો નિકાલ કરવો પડે, કાં તો શક્તિમાં વાપરવો પડે, કાં તો રિપેરિંગના કામમાં વાપરવો પડે, કાં તો પરસેવા રૂપે એને બહાર કાઢવો પડે, કાં તો યુરિન રૂપે બહાર કાઢવો પડે, અથવા એનું બર્નિંગ કરી અને શ્વાસ રૂપે એને બહાર કાઢવું પડે. તો કોઈ પણ સ્વરૂપે શરીરમાં ગયેલો ખોરાક જે છે એનો વપરાશ કરી નાખવો પડે શરીરે. અને જ્યારે શરીર આનો વપરાશ નથી કરી શકતું ત્યારે શરીરમાં કચરો વધે છે, અને આ કચરો જે વધે છે એ જ શરીરમાં રોગનું કારણ છે. એટલે કચરો વધે નહીં એનું ધ્યાન રાખો, જરૂર કરતાં વધારે ખાશો નહીં,
ચાવીને ખાવાનું રાખો, શરીરને મેન્ટેનન્સનો ખોરાક પણ થોડો જોઈએ, રિપેરિંગનો ખોરાક જોઈએ, સાથે શક્તિવાળો એટલે કેલરીવાળો પણ જોઈએ. એટલે જેવું કામ કરો છો એના પ્રમાણમાં ખોરાક આપો તો સમસ્યાઓ રહેશે નહીં. માની લો કે શરીરમાં વજન વધી ગયેલું છે, જૂના કચરાનો સ્ટોક છે, તો એ બધો નીકળી ન જાય ત્યાં સુધી આ સમસ્યાઓ રહેશે. ખંજવાર આવવું, જીરણ તાવ આવવા, શરદી થવી, વાળ ખરવા, ખુંજલી થવી, તો આ બધું શું છે? આ કચરો નિકાલ થવાના ચિહ્નો છે. તો હમણાં ચોમાસાના સમયમાં આ બધી સમસ્યાઓ થોડી નડશે, શરીરના કચરા નીકળશે ત્યાં સુધી. ચોમાસું પતી જશે, ઠંડીની સિઝન ચાલુ થશે, પછી તમને આ સમસ્યાઓ ઓછી થઈ જશે. બરાબર? એટલે જે લોકોને હમણાં વાળ ખરતા હોય એ લોકો થોડો ખોરાકનો કંટ્રોલ કરે, હા, અઠવાડિયે એકાદ દિવસ નિજરા કરી નાખે તો સમસ્યા ઓછી થશે. હા, આ વાળ જે છે એ વાળ બધાને સારા જોઈએ છે, હા, દરેકને વાળ વગર ગમતું નથી. તો આ વાળ જે છે માથામાં હોય ત્યાં સુધી સારા લાગે, પણ ભોજનમાં આવે તો ઝઘડાય કરે. એટલે આ વાળનો બહુ મોહ રાખશો નહીં ચોમાસાના સમયમાં. ચોમાસું હું વારે વારે કહું છું કે વનસ્પતિ જગત માટે એ વિકાસનો સમયગાળો છે, અને પ્રાણી જગત માટે ચોમાસામાં શરીરને સાચવવાનો સમયગાળો છે. શરીરમાં રોગ ઘૂસે નહીં એનાથી બચવાનું કામ કરવાનું છે, શરીરનો વિકાસ કરવાનો નથી. શરીરને મેન્ટેન કે મજબૂત કરવાનો સમયગાળો નથી ચોમાસાનો. એટલે ચોમાસામાં ખાલી સાચવવાનું છે. અને અત્યારના કોરોનાના સમયમાં જેટલું ઓછું ખાશો, પ્રમાણસર ખાશો, રાંધેલું ઓછું ખાશો, એટલું તમે બચશો. હમણાં બચાવની મુદ્રામાં રહો. શિયાળામાં તમારા શરીરને જેવું કરવું હોય એવું કરજો, 3 ટાઈમ ખાજો, પણ અત્યારે ચોમાસામાં શક્ય હોય તો 1 જ વાર ખાઓ, 1 જ વાર શરીર સચવાય એનું ધ્યાન રાખો. બરાબર છે? તો હવે આવતીકાલે આપણે ફરીથી મળીશું નવા કોઈ ખાવા પીવાની અથવા કોઈ ઔષધિની વાત સાથે, નવા પ્રશ્નો સાથે. નમસ્કાર.